भारत देश माटे बलिदान आपनार महापुरुषोनी पाटण शहेरमां प्रतिमाओ बनाववामां आवी छे। आ महापुरुषोनी प्रतिमाओने जोई शहेरनो युवान प्रेरणा ले તે હેતુથી શહેરમાં મહાપુરુષોની પ્રતિમાઓ મૂકવામાં આવી છે। ત્યારે પાટણ નગરપાલિકા અને સ્વચ્છતા શાખા દ્વારા શહેરમાં લાગેલી મહાપુરુષોની પ્રતિમાઓની દેખરેખ અને સ્વચ્છતાની સંપૂર્ણ જવાબદારી તેઓને નિભાવવાની હોય છે, પરંતુ પાટણ નગરપાલિકાના કર્મચારીઓ અને સ્વચ્છતાના વડાઓની બેદરકારી અને નિષ્કાળજીને લઈ આજે શહેરમાં મૂકવામાં આવેલી તમામ મહાપુરુષોની પ્રતિમાઓ આગળ અસહ્ય ગંદકી અને સ્વચ્છતાના અભાવે મહાપુરુષોનું અપમાન પણ થતું હોવાનું જોવા મળી રહ્યું છે। પાટણ શહેરના બગવાડા વિસ્તાર પાસે આવેલા સરદાર પટેલની પ્રતિમા પાસે પાલિકા તંત્ર દ્વારા સીડી બનાવવામાં આવી હતી, પરંતુ આ સીડી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી ઊંચી બનાવવામાં આવતા જે તે સમયે આ સીડીને લઈ શાસક પક્ષ અને વિરોધ પક્ષ બંને વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે પૂર્વ ચીફ ઓફિસર પાંચાભાઈ માળીએ થોડાક જ સમયમાં આ સીડીને યોગ્ય કરવાની ખાતરી પણ આપી હતી, પરંતુ તેઓની બદલી થઈ ગયા બાદ શાસક પક્ષના કેટલાક સભ્યોએ સીડી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી અદ્ધર બનાવેલ હોવાથી તેઓનું અપમાન થતું હોય આ સીડીની યોગ્ય મરામત કરી સરદાર પટેલની પ્રતિમા દેખાઈ આવે તે રીતની બનાવવાનું લેખિત અને મૌખિકમાં પાલિકાને છેલ્લા દોઢ વર્ષથી જણાવવામાં આવતું હોવા છતાં પણ પાલિકા તંત્રના સત્તાધીશો આંખ આડા કાન કરતા આજે સરદાર પટેલનું અપમાન થઈ રહ્યું હોય તેવું પણ જોવા મળી રહ્યું છે। તદુપરાંત તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દુંગાના સૂત્ર આપનાર સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પણ સુભાષ ચોક ખાતે મૂકવામાં આવી છે। ત્યારે તાજેતરમાં સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પ્રસંગે ભાજપ પક્ષના કોર્પોરેટરો અને આગેવાનો દ્વારા તેઓને માલ્યાર્પણ કરવા જતા તેઓના ચશ્મા અદ્રશ્ય જોવા મળતા ઉપસ્થિત તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા અને કોઈ ટીકડીખોર ઇસમે આ ચશ્મા ગાયબ કર્યા હોવાનું માલુમ પડ્યું હતું। આમ પાલિકાની બેદરકારી અને નિષ્કાળજીનો સુભાષચંદ્ર બોઝ ભોગ બનતા તેઓના ચશ્મા ગાયબ થઈ જવા પામ્યા હતા। આમ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની ઉપર જ સીસીટીવી કેમેરા પણ સજ્જ થયેલા હોવાથી સીસીટીવી ફૂટેજના આધારે આવા ટીકડીખોર ઇસમ સામે યોગ્ય કાર્યવાહી કરવા પણ લોકમાંગ ઉઠવા પામી છે। ત્યારે સુભાષચંદ્ર બોઝના ચશ્મા ગાયબ થયાને પણ 10થી વધુ દિવસ થઈ ગયા હોવા છતાં પણ પાલિકા તંત્રના સત્તાધીશો અને કર્મચારીઓના પેટનું પાણી પણ હાલતું ન હોય આજે પણ સુભાષચંદ્ર બોઝની પ્રતિમા ચશ્મા વગર જ જોવા મળતા તેઓનું અપમાન થતું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ત્યારે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને લઈ કરાયેલા ફૂલહાર પણ આજે તેઓની પ્રતિમા પર યથાવત જોવા મળતા પાલિકા દ્વારા શહેરમાં મૂકવામાં આવેલી મહાનુભાવોની પ્રતિમાની કેટલી કાળજી લેતા હશે તેવું પણ સ્પષ્ટ જોવા મળ્યું હતું। આમ સ્વચ્છતા શાખાના વડાઓની અણઆવડત અને બેદરકારીને લઈ ભારત દેશ માટે બલિદાન આપનાર મહાપુરુષોની પ્રતિમાની સ્વચ્છતા થતી ન હોવાથી તેઓનું પણ અપમાન થતું હોય તેમ જોવા મળી રહ્યું છે। આ અંગે પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન અને વોર્ડ નંબર 9ના કોર્પોરેટર ડોક્ટર નરેશભાઈ દવેએ પાલિકાના વડાઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની સીડીની યોગ્ય કરવા સહિત સુભાષચંદ્ર બોઝના ચશ્મા સત્વરે લગાવવા માંગ કરી હતી। આમ 25 વર્ષ જૂના કોર્પોરેટરોનું પણ પાલિકાના સત્તાધીશો અને વડાઓ સાંભળતા ન હોય આમ શહેરીજનોની શું પરિસ્થિતિ હશે તે તો જોવાનું જ રહ્યું। પાટણ નગરપાલિકા દ્વારા પાટણ શહેરના તમામ મહાનુભાવોની પ્રતિમાઓની દેખરેખ નગરપાલિકા દ્વારા અને એની સ્વચ્છતા શાખા દ્વારા થતી હોય છે, પણ સરદાર પટેલના ભાવના આગળ જે સરદાર પટેલની પ્રતિમાને ઝાંખપ લાગે એવી સીડી છેલ્લા 1.5 વર્ષથી અમે માગણીઓ કરીએ છીએ, પણ હજુ સુધી નગરપાલિકાના શાખાના વડાઓ કોઈ કાને વાત ધ્યાને લેતા નથી। વધુમાં હમણાં સુભાષ જયંતિ હતી, સુભાષ બાબુના જન્મજયંતિ નિમિત્તે જ્યારે અમે ફૂલહાર કરવા ગયા ત્યારે તમામ સભ્યોને ધ્યાને આવેલું કે ભાઈ સુભાષ બાબુના ચશ્મા છે નહીં, આ બાબતે અમે તાત્કાલિક ત્યાં હાજર રહેલા SIને અને ઓફિસમાં પણ જાણ કરી કે ભાઈ અમને તાત્કાલિક ચશ્મા લઈને જીઓ હોય પણ પ્રતિમાનું ઝાંખપ ના લાગે એ રીતે કાર્યવાહી કરો, પણ આજના દિવસ સુધી પણ હજી સુભાષ બાબુની પ્રતિમા વગર ચશ્માએ ઊભી રહી છે, જેથી અમને ઘણું દુઃખ થાય છે અને નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ જો અમારા જેવા કાર્યકરો સભ્યોની પણ વાત કાને ના લેતા હોય તો એ બહુ શરમદાયક વાત છે। માટે અમે PTN ન્યૂઝ દ્વારા નગરપાલિકાને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક સરદાર પટેલની અને સુભાષબાબુની પ્રતિમાનું માન સન્માન જળવાય તે રીતે કાર્યવાહી કરે એવી અમારી માંગ છે।